નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત ગમ્મત એમાં આપણે જોયું છે પ્રકરણ નંબર 12 કેટલું ભારે અને કેટલું હલકું. આના આગળના વિડિયોમાં આપણે કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર, ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર, ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર તથા કિલોગ્રામ અને ગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરતા શીખ્યા. આજે એનાથી થોડો આગળ આપણે શીખીશું. અહીંયા શું છે કે નીચેના કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા આપણે નીચે એક કોષ્ટક દોરેલું છે, જે કોષ્ટકમાં શું વિગતો આપેલી છે જોઈએ. ક્રમ, વસ્તુ, વજન, નંગ અને કુલ વજન. અહીંયા આપણે કોષ્ટક આપેલું છે જેમાં અલગ અલગ વસ્તુઓ છે, જેવી કે તિજોરી, પલંગ, ખુરશી, થાળી, વાટકા, મીઠાનું પેકેટ, કાજુ, મરચાનું પેકેટ. એનું એકનું વજન કેટલું છે એ અહીંયા અમુક ખાનામાં દર્શાવેલું છે, એના નંગ દર્શાવેલા છે અને એનું કુલ વજન દર્શાવેલું છે. વચ્ચે વચ્ચે અમુક ખાના કેવા છે ખાલી, એ આપણે શોધીને પૂર્ણ કરવાના છે. તો ચાલો જોઈએ કે અહીંયા શું છે કે તિજોરી છે, વસ્તુમાં શું છે તિજોરી, એનો વજન કેટલો છે 70 કિલોગ્રામ અને એનો કુલ વજન પણ કેટલો છે 70 કિલોગ્રામ. જો એક તિજોરીનું વજન 70 કિલોગ્રામ હોય અને કુલ વજન કેટલું હોય 70 કિલોગ્રામ, તો તિજોરીનો નંગ કેટલું હશે 1. કેટલું હશે 1. જો એક તિજોરી 70 કિલોગ્રામની હોય તો ટોટલ વજન કેટલું થશે 70. તો એ રીતે આગળ જોઈએ કે પલંગ શું છે. આગળ વસ્તુ એક પલંગ, એનું વજન કેટલું છે 40 કિલોગ્રામ અને નંગ કેટલા છે 2. જો એક પલંગ 40 કિલોગ્રામ નો હોય તો બે પલંગ, તો એના માટે આપણે શું કરીશું અહીંયા ગુણાકાર, કે 40 × 2. તો 2 × 0 એટલે આવશે 0 અને 4 × 2 = 8. તો આપણને વજન કેટલું મળે છે કે 80 કિલોગ્રામ. બે પલંગ નું વજન કેટલું થશે 80 કિલોગ્રામ. હવે આગળ જોઈએ અહીંયા શું છે ખુરશી. હવે ખુરશીનું વજન આપેલું નથી, પરંતુ એનું કુલ વજન 20 છે અને ખુરશીના નંગ કેટલા છે 4. તો એક ખુરશીનું વજન શોધવા આપણે શું કરવું જોઈએ, આનો ભાગાકાર. તો ચાલો કરીએ 20 અને 4, તો શું થશે 4 × 5 = 20. શું થશે 4 × 5 = 20. તો અહીંયા ખુરશીના નંગ આપણને કેટલા મળશે, ખુરશીના નંગ તો અહીંયા આપણને 4 આપેલા છે, તો ખુરશીનો વજન કેટલો હશે 5 કિલોગ્રામ. કેટલો હશે 5 કિલોગ્રામ. એવી રીતે અહીંયા શું આપેલી છે થાળી, થાળીનું વજન કેટલું છે 200 ગ્રામ અને 200 ગ્રામની કેટલી થાળીઓ છે 5. તો એનું કુલ વજન કેટલું થાય, તો શું કરવો જોઈએ ગુણાકાર, 200 × 5. તો 0 × 5 એટલે આવશે 0 × 5 = 10, એટલે કે 1000 ગ્રામ. કેટલું થશે 1000 ગ્રામ, અથવા આપણે શું લખી શકીએ 1 ઈગ્રા. 1 ઈગ્રા શું લખાય, કારણ કે 1000 ગ્રામ અને 1 કિલોગ્રામ કેવા થાય બંને સરખા જ થાય. આગળ જોઈશું વાટકા. તો અહીંયા વાટકાના નંગ કેટલા છે 10 અને કુલ વજન કેટલું છે 1 કિલોગ્રામ. વાટકાના નંગ છે 10 અને વજન કેટલું છે 1 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ બરાબર કેટલા થશે 1000 ગ્રામ. તો 1000 ને આપણે જો 10 વડે ભાગીએ તો કેટલો જવાબ મળશે આપણને જોઈએ. 10 × 1 = 10, 0 ભાગ ન ચાલે એટલે ઉપર 0, બીજું 0 ઉતાર્યું ભાગ ન ચાલે એટલે ફરી ઉપર 0. તો અહીંયા શું આવશે 100
ગ્રામ શું આવશે 100 ગ્રામ હવે આગળ છે મીઠાનું પેકેટ જેનું વજન કેટલું છે 1 કિલોગ્રામ અને ટોટલ વજન કેટલું છે 5 કિલોગ્રામ તો કેટલા નંબર હોય તો કુલ વજન 5 કિલોગ્રામ થાય 1 કિલોગ્રામ ના 5 પેકેટ હોય તો ટોટલ વજન કેટલું થશે 5 કિલોગ્રામ એવી રીતે આગળ જોઈએ કે કાજુ એનું વજન છે 100 કિલોગ્રામ એવા કેટલા નંબર છે 60 તો ટોટલ વજન 100 × 60 = 700 ગ્રામ કેટલો જવાબ આવશે 700 ગ્રામ હવે આગળ જોઈએ કે મરચાનું પેકેટ શું છે મરચાનું પેકેટ કેટલું છે 5 કિલોગ્રામ અને મરચાના પેકેટના નંબર કેટલા છે 2 તો કેટલું થશે 10 કિલોગ્રામ શું થશે ટોટલ વજન 10 કિલોગ્રામ હવે આપણે આગળનો કોષ્ટક જોઈએ તો આપણે આગળના કોષ્ટકમાં શું કીધું છે કે નીચે કોષ્ટકમાં વજનિયા અને માપવાનું વજન આપ્યા છે કયા વજનિયાનો ઉપયોગ કરવો કેટલી વાર કરવો એ આપણે અહીંયા ખાલી સ્થાનમાં લખવાનું છે વજનિયા કેટલા છે 1 કિલોગ્રામના 500ના 200ના 100 ગ્રામના અને 50 ગ્રામના અને અહીંયા વજન આપેલું છે જે આપણે માપવાનું છે આ વજનિયા દ્વારા તો આ વજનિયામાંથી એનો કેટલો ઉપયોગ કરશું અને કેટલી વાર એ આપણે લખવાનું છે તો શું છે 1 કિલોગ્રામ અને 500 ગ્રામ પ્રથમ આપણે શું કરવાનો 1 કિલોગ્રામ અને 500 ગ્રામ તો 1 કિલોગ્રામ માટે 1 કિલોગ્રામનું 1 વજન લઈશું તો કેટલા વધશે 500 ગ્રામ તો અહીંયા શું કહીશું 500 ગ્રામનું પણ કેટલું લઈશું 1 વજનનું તો થઈ જશે 1 કિલોગ્રામ અને 500 ગ્રામ જો અહીં 500 ગ્રામનું વજન ન લેવું હોય તો 100 ગ્રામના 5 વજનિયા પણ લઈ શકાય હવે છે 2 કિલોગ્રામ તો 2 કિલોગ્રામ હોય તો અહીંયા 1 કિલોગ્રામના કેટલા લેવા પડે 2 વાર કેટલી વાર લેવા પડે 2 વાર હવે અહીંયા છે 850 ગ્રામ તો પ્રથમ આપણે શું કરીશું 1 વજનનું 500 નું લઈશું બીજું 1 200 નું લઈશું એટલે કેટલા થશે 700 અને ફરી 1 વજનનું 100 ગ્રામ નું એટલે 800 અને 1 50 ગ્રામ નું એટલે કેટલા થશે 850 હવે અહીંયા છે 3 કિગ્રા અને 400 ગ્રામ 3 કિગ્રા છે તો 1 કિલોગ્રામ માટે 3 લઈશું વજનિયા અને 400 ગ્રામ માટે શું લઈશું 200 ગ્રામના 2 વજનિયા લઈશું એટલે શું થશે 1 કિલોગ્રામ 200 ગ્રામના 2 એટલે 400 3 કિલો અને 400 ગ્રામ હવે આગળ છે 1 કિલોગ્રામ અને 350 ગ્રામ 1 કિલોગ્રામ માટે 1 કિલોગ્રામનું 1 વજનિયું અને 350 માટે 200 ગ્રામનું 1 100 ગ્રામનું 1 એટલે 300 અને 50 ગ્રામનું 1 એટલે કે 300 અને 50 ગ્રામ થશે આગળ છે 500 ગ્રામ તો 500 ગ્રામ માટે 500 ગ્રામનું 1 વજનિયું આપણે લઈશું હવે આગળ જોઈએ 1 કિલોગ્રામ અને 650 ગ્રામ 1 કિલોગ્રામ માટે 1 કિલોગ્રામનું 1 વજનિયું 650 હોય તો 500 ગ્રામનું 1 100 ગ્રામનું 1 600 અને 50 ગ્રામનું 1 એટલે 600 ને 50 થાય 4 કિલોગ્રામ અને 150 ગ્રામ તો 4 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામના 4 વજનિયા એ પછી 100 ગ્રામનું 1 અને 50 ગ્રામનું 1 એટલે 150 ગ્રામ આગળ છે 2 કિલોગ્રામ અને 850 ગ્રામ 2 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામના 2 વજનિયા અને 850 ગ્રામ એટલે 500 નું 1 200 નું 1 એટલે 600 500 અને 200 કેટલા થાય 700 પછી આવશે 1 બીજું 100 ગ્રામ નું એટલે 800 અને 50 નું પણ 1 આવશે એટલે 850 કેટલા થયા 2 કિલોગ્રામ ને 850 ગ્રામ થઈ ગયા આવી રીતે તમને કોઈ પણ વજન કહે અને અલગ અલગ માપ્યા આપે તો તમને વજન કરતા આવડવો જોઈએ હવે આનાથી આગળ આપણે નવા વિડીયોમાં શીખીશું